હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન તમારા તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા જીપીએસસી ઓનલાઈનની એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી એપ્લિકેશનની અંદર તમે તમામ વિદ્યાર્થી મિત્રો ભારતીય બંધારણની આખી એક લેક્ચર સિરીઝ ભણી ગયા છો એને તમે તૈયાર કરી દીધી હશે એવી આશા રાખું છું એના ઘણા બધા જે કન્સેપ્ટ છે એ તમે સમજી ગયા હશો એવી આશા રાખું છું મહેશ સોલંકી સાહેબે તમને તમામ લોકોને ભારતીય બંધારણથી અવગત કરાવી દીધા છે એની તમામ બાબતો તમામ પાસાઓ તમને સમજાવી દીધા છે હજી એકવાર આપણી એપ્લિકેશનમાં આ જ ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટને હું મારી રીતે મારા તરફથી ખાસ કરીને ક્લાસ વન ટુ સુપર ક્લાસ થ્રી અને ક્લાસ થ્રી માટે આ આખોય સબ્જેક્ટ એકવાર ફરીથી ભણાવવા માગું છું તો આપણે આ ઇન્ડિયન પોલિટીની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ આજના આ લેક્ચરથી આજના આ પહેલાં લેક્ચરમાં આપણે આમુખનો અભ્યાસ શરૂ કરીશું પણ અભ્યાસ શરૂ કરતાં પહેલાં હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં કે આ સિરીઝ કેવી હશે અને શેના આધારે હું તમને આખો અભ્યાસ કરાવીશ સૌથી પહેલાં તો ઇન્ડિયન પોલિટી તમે કોઈ પણ એક્ઝામ લઈ લો ક્લાસ વન ટુની એક્ઝામ હોય કે યુપીએસસીની એક્ઝામ હોય ક્લાસ થ્રીની એક્ઝામ હોય બિન સચિવાલય હોય કોન્સ્ટેબલ હોય કે કોઈ બી એક્ઝામ હોય ભારતીય બંધારણને તમારે બહુ ડિટેલમાં અભ્યાસ કરવો જ પડે અને કરવો હિતાવહ પણ છે કારણ શું કારણ કે બંધારણ વધારે બદલાવાનું નથી હા મોદી સાહેબ આવ્યા પછી ઘણો બધો ફેરફાર બી કરી નાખે ગમે ત્યારે કોઈ આર્ટિકલ હટાવી દઈએ કોઈ આર્ટિકલ ઉમેરી દઈએ પણ બંધારણ એક વસ્તુ એવી છે કે તમે એને ડિટેલમાં ભણી લો તો તમારે ઘણી બધી એક્ઝામમાં એ ઉપયોગી સાબિત થાય અને એટલે જ આપણે આજની આ લેક્ચર સિરીઝ જે શરૂ કરી રહ્યા છીએ એમાં એકદમ ડિટેલમાં ઇન્ડિયન પોલિટીનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે આ અભ્યાસ હું તમને અમુક પુસ્તકોના બેઝ ઉપર કરાવવાનો છું આપણને ખ્યાલ છે કે ઇન્ડિયન પોલિટી માટે સારામાં સારું જો કોઈ પુસ્તક હોય તો એમ લક્ષ્મીકાંતનું પુસ્તક છે આ સિવાય ડીડી ભાસુ છે સુભાષ કશ્યપનું પુસ્તક આવે અવર કોન્સ્ટિટ્યુશન અને એનસીઆરટી જેમાં પણ ખાસ કરીને અગિયારમા ધોરણની ઇન્ડિયન પોલિટિકલ થિયરીની જે એનસીઆરટી છે દસમા ધોરણની જે એનસીઆરટી છે આ બધા પુસ્તકોના આધાર ઉપર એકદમ સચોટ માહિતી સાથે આપણે આ લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ રાઈટ ઓકે તો હવે વધારે સમય નહીં બગાડું શરૂઆત કરીએ આપણે પ્રિયમ્બલથી આમુખથી હવે તમે આપણા એપ્લિકેશનમાં ભારતીય બંધારણ ભણી ગયા છો એટલે હું એટલી આશા રાખીશ કે થોડી ઘણી વસ્તુ તમને ખબર હશે બેઝિક માહિતી તો તમને ખબર હશે એવી આશા રાખીશ જેને નથી ખબર એ પણ કોઈ ચિંતા નહીં કરતા હું તમને અહીંયા તમામ ફંડા ક્લિયર કરાવી દઈશ ઓકે શરૂઆત કરીએ મિત્રો આમુખથી પ્રિયંબલથી આપણા ભારતના બંધારણમાં શરૂઆત જ થાય છે જે વસ્તુથી જે પ્રસ્તાવનાથી એને આપણે આમુખ કહીએ છીએ કોઈ બી બુક તમે લઈ લ્યો એ બુકની શરૂઆત હંમેશા શેનાથી થાય એની પ્રસ્તાવનાથી આ પ્રસ્તાવના એટલે શું તો કે એ બુકની અંદર એ પુસ્તકની અંદર શું લખાયેલું છે કેવા વિચારો લખાયેલા છે કઈ વિષય વસ્તુ વિશે વાત કરવામાં આવેલી છે એનો સારાંશ એટલે એ પુસ્તકની પ્રસ્તાવના જેને પહેલાં જ આપવામાં આવે જેથી કરીને વાચકને આખી વિષય વસ્તુ ટૂંકમાં સમજાઈ જાય આપણા બંધારણને પણ સમજતા પહેલા એની વિષય વસ્તુ એના ઘટકો એના સિદ્ધાંતો એની બાબતોને એક સારાંશમાં સમજી લઈએ તો આખું બંધારણ સમજવામાં આપણને ઉપયોગી થાય મિત્રો જો જે બી લોકો જે વિદેશીઓ છે અથવા તો જે ભારતીય બંધારણથી અપરિચિત છે જેને ખ્યાલ નથી કે ભારતનું બંધારણ કેવું છે એને ખાલી તમે પ્રસ્તાવના વંચાવો ને આપણા ભારતના બંધારણનું અમુક વંચાઓને તો બી એને આઈડિયો આવી જાય કે ભાઈ ભારતનું બંધારણ કેવું હશે તો કે ધર્મ નિરપેક્ષ હશે દેશમાં કોઈ રાજધર્મ નહીં હોય આ દેશમાં ભાઈચારો હશે કેમ કે એમાં લખેલું છે તો આપણે આપણે બી જ્યારે બંધારણનો અભ્યાસ શરૂ કરતા હોઈએ ત્યારે એકવાર વાંચી લઈએ તો આઈડિયા આવી જાય કે આપણે કેવા પ્રકારના બંધારણનો અભ્યાસ કરવાનો છે રાઈટ ઓકે તો વસ્તુ તો થઈ ગઈ કે આમુખનો અભ્યાસ કરવાનો છે હવે શું અભ્યાસ કરવાનો અમુકમાંથી જનરલી સ્ટુડન્ટને કન્ફ્યુઝન ક્યાં હોય કે સાહેબ આમુખ વાંચી લીધું ખબર બી પડી ગઈ સમજાય પણ ગયું પણ પ્રશ્નો કેવા પૂછાય વધીને બે કે ત્રણ પ્રશ્નો અમે જોતા હોઈએ સાહેબ કે એમાં કયો સુધારો થયો કયા શબ્દો એડ થયા બસ આ બે ત્રણ પ્રશ્નો એનાથી વધારે પ્રશ્નો શું પૂછાઈ શકે એનો આઈડિયા નથી આવતો એ પણ હું તમને આઈડિયા આપી દઈશ આ સિવાય આમુખને સમજવા માટે કઈ કઈ બાબતો સમજવી એ પણ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા આ સાતેક બાબતો મેં નક્કી કરી છે જે આપણને ખ્યાલ હોવી જોઈએ આમુખ માટે પહેલી વસ્તુ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આમુખ આવ્યું ક્યાંથી

એ જ રીતે આમુખનો પણ પ્રશ્ન બની શકે કે આમુખમાં ફલાણો શબ્દ છે એ કઈ જગ્યાએથી કયા સિદ્ધાંત ઉપરથી કયા બંધારણમાંથી કે કઈ ઐતિહાસિક ઘટનામાંથી લેવાયેલો છે આવા પ્રશ્નો બની શકે તો એક તો એ જોઈ લઈશું કે ભાઈ આમુખના વિવિધ સ્ત્રોત શું છે આ સિવાય આમુખનું મહત્વ શું છે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમુક છે નિરર્થક છે એનો કોઈ મતલબ નથી અમુક હોય તોય ચાલે ના હોય તોય ચાલે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમુક છે ખૂબ જ અગત્યની બાબત છે તો એને બી આપણે સમજીશું કે શું અમુકનું મહત્ત્વ વધારે છે કે આમુખ મહત્ત્વહીન છે આ બંને પાસાઓને આપણે ચેક કરીશું આ સિવાય આમુખમાં ઉલ્લેખિત માહિતીઓ આમુખમાંથી આપણને કઈ કઈ માહિતી મળે છે ચાર મુખ્ય માહિતી મળે છે જે લોકો થોડું ઘણું ભણી ગયા હશે અને આઈડિયા હશે એનો પણ આપણે ચર્ચા કરીશું અમુકમાં સમાવિષ્ટ સિદ્ધાંતો અમુકમાં કયા કયા સિદ્ધાંતો આવેલા છે પહેલો જ પ્રશ્ન અમુકમાં કેટલા સિદ્ધાંતો જોવા મળે છે કયા કયા તો કે અમુકમાં ઘણા બધા ભારતીય બંધારણના સિદ્ધાંતો જોવા મળે છે પાંચ સિદ્ધાંતો જોવા મળે છે કયા કયા સાર્વભૌમત્વ સમાજવાદી ધર્મ નિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક આવા સિદ્ધાંતો જોવા મળે છે આ દરેક સિદ્ધાંત ઉપર એકદમ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું એનાથી આગળ આમુખમાં સમાવિષ્ટ આકાંક્ષાઓ અથવા તો હું કહું ઉદ્દેશ્ય શેના ઉદ્દેશ્ય શેની આકાંક્ષાઓ તો કે ભારતને કેવો દેશ બનાવીશું કેવા આકાંક્ષાઓ છે આપણે આ બંધારણથી કેવો ઉદ્દેશ્ય છે આ બંધારણથી એની ચર્ચા કરીશું જો સિદ્ધાંત હોય જો કંઈક સંકલ્પના હોય તો એનાથી આપણને કંઈક આકાંક્ષા પણ હોય હું એમ કહું કે હું આજથી ડાયટિંગ કરીશ આ મારો સિદ્ધાંત છે આ મારો ઉદ્દેશ્ય છે હવે એની આકાંક્ષા હોય કે ડાયટિંગ કરીશ તો પછી શું થશે મારું વજન ઉતરશે એ જ આમાં આપેલું છે કે ભાઈ પાંચ સિદ્ધાંત છે એ પાંચ સિદ્ધાંતથી મળશે શું તો કે ન્યાય મળશે સમાનતા મળશે સ્વતંત્રતા મળશે બંધુતાનો વિકાસ થશે આવા આકાંક્ષાઓનો આપણે અભ્યાસ કરવાનો છે તો સિદ્ધાંતનો અભ્યાસ કરીશું એ સિદ્ધાંતથી આપણા મનમાં કઈ અભિલાષાઓ જાગે છે કઈ આકાંક્ષાઓ જાગે છે એનો અભ્યાસ કરીશું આ સિવાય લાસ્ટમાં બે બાબત કે ઘણા બધા વિવાદિત વિવાદિત બાબતો છે કેસ છે એનો અભ્યાસ કરીશું તમને ખબર હશે તમે ભણી ગયા કદાચ જે થોડી ઘણી તમે બુક્સ વાંચ્યું હોય એમાં ખ્યાલ હોય કે કેશવાનંદ ભારતી કેસ ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ આવા કેસમાં અમુક વિશે ઘણી બધી વિવાદિત બાબતોનો ઉકેલ લાવવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા તો એનો અભ્યાસ કરીશું અને લાસ્ટમાં ખાસ કરીને ક્લાસ થ્રી માટે આમુખ વિશે જુદા જુદા લોકોએ કયા કયા મંતવ્યો રજૂ કર્યા તમને ખ્યાલ હશે જન્મકુંડળી કીધું કોઈએ કી નોટ કીધું કોઈએ આત્મા કીધું તો આ મંતવ્યોનો આપણે અભ્યાસ કરીશું લાસ્ટમાં રાઈટ ઓકે તો પહેલી તો આ બાબત ક્લિયર હોવી જોઈએ કે કેટલું ભણવાનું છે ઘણું બધું ભણવાનું છે ઘણું અઘરું અઘરું ભણવાનું છે પણ સહેલી રીતે આસાન ભાષામાં આપણે ભણીશું રાઈટ શરૂઆત કરીએ પહેલી જ બાબત જે છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આ અમુક આવ્યું ક્યાંથી હવે આપણને ખ્યાલ છે કે આ અમુખ આ બંધારણ બધુંય ક્યાંથી આવ્યું છે બંધારણ સભામાંથી ભારત દેશ આઝાદ થયો અને આજ ભારત દેશ આઝાદી પછી એક બંધારણના આધારે ચાલશે એવું નક્કી થયું અને એ બંધારણ બનાવવા માટે બંધારણ સભાની રચના થઈ હવે આપણને બંધારણ સભાનો થોડોક આઈડિયા હોય જેને ન હોય એ લોકો યુટ્યુબમાં મારો બંધારણ સભાનો લેક્ચર છે એને જોઈ લેજો અને હજી આ સિરીઝમાં હું ડિટેલમાં બંધારણ સભા પણ ભણાવીશ ત્યારે પણ હું વાત કરીશ પણ બેઝિક આઈડિયા તો હોય જ આપણે ભારતના નાગરિક હોય ને તો એટલું તો ખબર જ હોય કે ભારત દેશમાં બંધારણ છે અને એ બંધારણ કોણે બનાવ્યું તો કે એક બંધારણ સભાએ હવે આ બંધારણ સભા પહેલી વાર એની મીટિંગ કરે છે નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ કે જ્યારે એ બંધારણમાં એ સોરી એ બંધારણ સભામાં એના અધ્યક્ષને કા કામ ચલાવો અધ્યક્ષને ચૂંટવામાં આવે છે આપણને ખ્યાલ છે થોડું ઘણું આઈડિયા છે ડિટેલમાં પછી ચર્ચા કરીશું એની જ બીજી મીટિંગ ભરાય છે અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જ્યારે એના કાયમી અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે અને એ જ બંધારણ સભાની ત્રીજી બેઠક ભરાય છે તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ આ મારા માટે કામની છે અહીંયાથી હું વાત શરૂ કરું તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસનો દિવસ છે બંધારણ સભા ભેગી થઈ ગઈ છે આ જ બંધારણ સભાએ નક્કી કર્યું કે ભારતનું બંધારણ બનાવવાનું છે કમ્પ્લેટ ઓકે આખી બંધારણ સભા બેઠી છે પેલા કહે કે તમે બનાવો બનાવો બંધારણ બનાવો પેલા કે બનાવો શરૂઆત તો કરો પણ કરવું શું કેવું બંધારણ બનાવું શું બનાવવું લખવું શું એમાં શરૂઆત ક્યાંથી કરવી આઈડિયા નથી આવતો અને આવામાં જ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ આપવામાં આવે છે જેને આપણે હેતુલક્ષી પ્રસ્તાવ અથવા ઇંગ્લિશમાં ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન કહેવામાં આવે કે ભાઈ આપણે આ બંધારણ બનાવવાનું છે કોઈને આઈડિયા નથી કે કેવું બંધારણ બનાવવું તો હું એક આઈડિયા આપું ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન તમને સમજવા માટે ખાલી વાત કરું છું કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં પંડિત જવાહરલાલ નહેરુએ લખ્યું કે ભારતના બંધારણને આપણે સાર્વભૌમત્વ બનાવીશું દરેકને ન્યાય મળે એવું કામ કરીશું દરેકને સ્વતંત્રતા મળે એવું કામ કરીશું ભારતમાં બંધુતા ભાઈચારાનો વિકાસ થાય એવું કંઈક બંધારણ બનાવીશું આવો આછો પાત્રો ખ્યાલ એક રૂપરેખા આપે છે બંધારણ સભાને જેથી કરીને બંધારણ સભા એ રૂપરેખા ઉપર કામ કરી શકે કોઈ પિક્ચર બનાવવાનું હોય તો એક નાની સ્ટોરી તો ખ્યાલ હોવી જોઈએ ને કે ભાઈ હશે શું પિક્ચરમાં એક હીરો હશે એક હિરોઈન હશે બંને વચ્ચે પ્રેમ થશે બંનેનું બ્રેકઅપ થશે પાછા ભેગા થશે લગન થશે રાજી ખુશી જલસા તો આવી એક નાની રૂપરેખા તો મગજમાં હોવી જોઈએ ને કે બંધારણ બનાવવું છે તો કેવું બનાવવું છે અને આ રૂપરેખા આપવાનું કામ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ સેના રીતે તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ આપીને આ કામ કરવામાં આવ્યું એની અંદર લખવામાં આવ્યું કે ભારતનું બંધારણ કેવું બનશે તો કે સમાનતા દરેકને 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 મળે મળે સ્વતંત્રતા ન્યાય મળે દરેક વચ્ચે ભાઈચારો જન્મે આવું બંધારણ આપણે બનાવીશું અને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણ સભાએ શું એનો સ્વીકાર કર્યો હા બંધારણ સભાએ માની લીધું કે ના કરેક્ટ નહેરુજી તમે જે કહો છો બરાબર છે આવું જ બંધારણ કંઈક બનાવવાની આપણે જરૂર છે

પછી આપણા બંધારણના ઘડવૈયાઓને એવું લાગ્યું કે આ અમુકના અમુક શબ્દોને આપણે પહેલા પાને મૂકી દેવા જોઈએ જેથી કોઈ વાચક શરૂઆત કરે બંધારણના વાંચવાની તો એને ખ્યાલ આવી જાય તરત જ પહેલું જ પેજ વાંચે ને પહેલું જ પન્નું વાંચે એટલે એને ખ્યાલ આવી જાય કે આવું આવું કંઈક બંધારણ હશે એવું એક આપણે પ્રસ્તાવના મૂકવી જોઈએ બધા ફરીથી મૂંઝાયા કે પ્રસ્તાવના ક્યાંથી મૂકીશું શું લખીશું એની અંદર તો કે એવું કંઈક લખો કે જે વાંચીને તરત આઈડિયા આવી જાય કે બંધારણ કેવું હશે તો કે એવું તો આપણા રેડી છે એવું કન્ટેન્ટ તો આપણા આગળ રેડી છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ એમાં તો કીધેલું જ હતું કે આવું 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 બંધારણ બનવાનું છે આ કન્ટેન્ટને જ આપણે થોડું ઘણું મઠારીને થોડા ઘણા એના શબ્દોમાં ફેરફાર કરીને પ્રસ્તાવના બનાવીને આપણે બંધારણના પહેલા પેજમાં મૂકી દઈએ તો તો કે ચાલ અને આ જ રીતે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવના શબ્દના શબ્દોને થોડા ઘણા ફેરવીને આઉટ કરીને એને મઠારીને જે આપણે બંધારણ સભાએ માન્યતા આપી તો કે જ્યારે આપણું ભારતીય બંધારણને માન્યતા આપી ત્યારે જ એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના દિવસે જેને આપણે કાયદા દિન તરીકે ઉજવતા હોઈએ આ જ બંધારણની માન્યતા સાથે જ આમુખને એની પ્રસ્તાવનાને પણ માન્યતા મળી ગઈ એટલે કે આ અમુખ છે એ પહેલાં પેજે મૂકેલું છે પહેલું જ મૂકેલું છે પણ સૌથી છેલ્લે અપનાવાયું છે તમને કદાચ પ્રશ્ન આવે અહીંથી પ્રશ્ન બને કે ભારતીય બંધારણના કયા અંશને કઈ બાબતને સૌથી છેલ્લે સ્વીકૃતિ પ્રાપ્ત થઈ પ્રિયમબલને સૌથી છેલ્લે સ્વીકૃતિ પ્રાપ્ત થઈ પણ એને મૂકવામાં ક્યાં એવું છે સૌથી પહેલાં કંઈક આપણને ફિલોસોફિકલ કંઈક મજા આવે એવી વસ્તુ લાગે કે સૌથી છેલ્લે પ્રાપ્ત એને માન્યતા પ્રાપ્ત થઈ પણ મૂક્યું પહેલે મતલબ કે મહત્વ જોરદાર હશે આ વસ્તુનું અને એટલે જ એને ડિટેલમાં આપણે ભણવાનું છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો સો ઓગણપચાસના રોજ મેં કીધું એમ બંધારણ સભા દ્વારા એને આમુખને સ્વીકૃતિ આપી દેવામાં આવી લાગુ ક્યારથી થયું આ ભારત દેશમાં તો કે જ્યારથી બંધારણ લાગુ થયું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ જ્યારથી બંધારણ લાગુ છું ત્યારથી અમુક લાગુ છું ઓકે એક નાનો એવો ફેક્ટ કહી દઉં આ અમુક નો પ્રારૂપ એનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યું હતું મઠારીને કોણે પ્રસ્તાવનામાંથી શબ્દોને ભેગા કરીને તો એનો પહેલો જે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો બી એન રાવ સર બેનેગલ નરસિંહ રાવ જે આપણા બંધારણના સભાના સલાહકાર હતા એમના દ્વારા જ આ પ્રારૂપ તૈયાર કરાયું હતું સો ટકા ક્લાસ થ્રીમાં પ્રશ્ન બની શકે છે કે આમુખનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો તમને આગળ જતાં હું જણાવીશ કે ભાઈ ભારતીય બંધારણનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો ડ્રાફ્ટિંગ કમિટી શું હતી એ આખી ચર્ચા આપણે કરીશું પણ અહીંયા એક પ્રશ્ન યાદ રાખીશું ભારતીય આમુખનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો બી એન રાવ ઓકે આમુખના પાનાની ડિઝાઇન કોણે તૈયાર કરી તો કે બંધારણને પાનાની ડિઝાઇન જેણે તૈયાર કરી ચિત્રકાર બ્યોહર રામ મનોહર સિંહા નીચે પેલું રામ લખેલું છે આવું બધું તમે વાંચતા હોય જમણા બાજુ ખૂણામાં રાઈટ ઓકે આમુખનું સુલેખન એટલે કે કેલિગ્રાફી જેને કહીએ કોણે કહી દીધી તો કે જેણે બંધારણ લખ્યું છે પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ ઓકે તો આવા ફેક્ટ જે છે ત્રણ ચાર ફેક્ટ એ ક્લાસ થ્રી માટે ખાસ અગત્યના છે રાઈટ ઓકે એનાથી આગળ જઈએ થોડુંક હું તમને ડિટેલમાં લઈ જવું છું આ થઈ ગઈ એની બેકગ્રાઉન્ડની માહિતી કે ભાઈ અમુક ક્યાંથી આવ્યું તો કે સાહેબ બંધારણ જે બનાવ્યું બંધારણ સભા એમાં ત્રીજી બેઠક ભરી હતી તેર ડિસેમ્બર ઓગણીસો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો એના આધારે બંધારણ બન્યું બની ગયા પછી જ્યારે પ્રસ્તાવનાની વાત આવી તો એ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવનાના શબ્દોને મઠારીને આપણે અમુક કંઈક તૈયાર કર્યું હજી એને ડિટેલમાં જઈએ અમુકના જુદા જુદા શબ્દો ક્યાંથી લેવામાં આવેલા છે બધા જ શબ્દો ઉદ્દેશ્ય પ્રસ્તાવનામાંથી નથી લીધા ઘણા શબ્દો ઘણા વિચાર અલગ અલગ જગ્યાએથી જુદા જુદા દેશના બંધારણમાંથી જુદી જુદી ઐતિહાસિક ઘટનાઓમાંથી લીધેલા છે જેમ કે અમુકનો જે પહેલો જ શબ્દ છે અમે ભારતના લોકો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા આ શબ્દ ક્યાંથી લીધેલો છે તો આ શબ્દ આપણને દેખાય અમેરિકાના બંધારણમાં વિશ્વનું પહેલું એવું બંધારણ કે જેમાં અમુક હોય પ્રસ્તાવના હોય એવું વિશ્વનું પહેલું બંધારણ હતું અમેરિકાનું અને એ બંધારણમાં શરૂઆત થાય છે વી ધ પીપલ ઓફ યુ એસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ આ જ રીતે તમે જુઓ તો સાઉથ આફ્રિકાના બંધારણમાં બી છે પ્રિયમ્બલમાં અને એમાં પણ વી ધ પીપલથી શરૂઆત થાય યુનાઇટેડ નેશન આપણા સંયુક્ત રાષ્ટ્રનું પણ બંધારણ છે અને એમાં પણ પ્રિયમ્બલ છે ત્યાં પણ એ રીતના શરૂઆત થાય વી ધ પીપલ તો આ જે વિધ પીપલથી શરૂઆત થાય છે આ વિધ પીપલનો શબ્દ છે એ આપણે ક્યાંથી લીધેલો છે કયા દેશ પાસેથી અથવા તો કયા વિચારમાંથી લીધેલો છે યાદ રાખીશું આપણે યુએસએ પાસેથી આપણે આ શબ્દ લીધેલો છે ઓકે આ સિવાય આમુખનો વિચાર જ આખે આખો ક્યાંથી આપણે લીધેલો છે યુએસએમાંથી કેમ તો કે સાહેબ વિશ્વના બધા દેશોમાં સૌથી પહેલો જે કોઈ દેશ હોય કે જેણે આમુખ બંધારણના પહેલા ઉમેરેલું હોય એ દેશ જ યુએસએ છે તો આપણે સો ટકા કહી શકીએ કે યુએસએ પાસેથી આપણે આ વિચાર લીધેલો છે કે ભાઈ બંધારણ પહેલા હોવું જોઈએ આમુખના સ્ત્રોતમાં એક સ્ત્રોત તરીકે આપણે ભણી ગયા ઉદ્દેશ્ય પ્રસ્તાવ એના જ શબ્દોને મઠારીને આપણે લખેલું છે ઓકે આ સિવાય સાર્વભૌમત્વ આ શબ્દો પણ આપણા અમુકમાં જોવા મળશે ભણીશું આગળ આપણે આ શબ્દ ક્યાંથી લીધેલો છે તો કે સાર્વભૌમત્વ શબ્દ ઘણી બધી જગ્યાએ છે ઘણા બધા દેશના બંધારણમાં પણ અમુક જે બંધારણવિદો છે એને આપણે પૂછીએ ને કેમ હાર્દ ક્યાંથી લાગે છે સાહેબ આપણને ક્યાંથી લીધેલો હોવો જોઈએ તો કે આયર્લેન્ડનું બંધારણ છે એના અનુચ્છેદ પાંચમાં જે વિચાર રજૂ કરાયેલો છે એવો જ કંઈક વિચાર આપણા બંધારણમાં પણ છે સાર્વભૌમત્વનો તો કહી શકીએ કે આયર્લેન્ડના બંધારણમાંથી આપણે આ સિદ્ધાંત લીધેલો હોવો જોઈએ આ શબ્દ લીધેલો હોવો જોઈએ સાર્વભૌમત્વ ઓકે આ સિવાય ન્યાયનો ઉલ્લેખ થાય આપણા આમુખમાં ન્યાય શબ્દ આવે ક્યાંથી લીધેલું છે રશિયન ક્રાંતિ ઓગણીસો રશિયન ક્રાંતિ ત્યાંથી આ આખો વિચાર આ ઐતિહાસિક ઘટનામાંથી આ શબ્દ આપણે અહીંયા મૂકેલો છે આ સિવાય સ્વતંત્રતા લિબર્ટી શબ્દ વાપરેલો છે ફ્રીડમ નહીં લિબર્ટી આ લિબર્ટી એટલે ફ્રેન્ચ ક્રાંતિ યાદ કરો ઇતિહાસમાં પણ હું તમને ભણાવી ગયો છું ટ્રી ઓફ લિબર્ટી આપણા ફ્રેન્ચ વિગ્રહ વખતે હું ભણાવી ગયો છું આપણી એપ્લિકેશનના જ વિડીયોમાં તમે જોજો તો આ લિબર્ટી શબ્દ છે બંધુતા ફ્રેટરનીટી શબ્દ છે પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિકનો જે શબ્દ છે એ ફ્રેન્ચ ક્રાંતિમાંથી જન્મેલા છે અને ત્યાંથી જ આ જ ઐતિહાસિક ઘટનામાંથી આપણે એનો ઉપયોગ કરેલો છે તો અહીંયા બી સારા એવા સવાલ બને બંધારણના આમુખના સ્ત્રોત વિશેના કે ભાઈ આમુખમાં ફલાણું ફલાણો શબ્દ છે એ ક્યાંથી લીધેલો છે આમુખનો વિચાર યુએસએ અમે ભારતના લોકો યુએસએ ન્યાય રશિયન ક્રાંતિ સાર્વભૌમત્વ આયર્લેન્ડ કદાચ આપણે કહી શકીએ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાંથી આપણે આમુખ લીધેલું છે આ સિવાય સ્વતંત્રતા બંધુતા પ્રજાસત્તાક આ શબ્દો ફ્રેન્ચ ક્રાંતિમાંથી આવેલા છે રાઈટ ઓકે તો અહીંયા આપણે બે મુદ્દાઓ ભણી ગયા અમુકના હજી આગળ જઈએ ત્રીજો મુદ્દો ચેક કરીએ આમુખનું મહત્વ જો મેં તમને કીધું એમ બે પાસાઓ ચેક કરીશું શું ખરેખર આમુખ મહત્વનું છે ખરી કે પછી આમુખનું કોઈ મહત્ત્વ નથી હું તમને એમ કહું કે આર્ટિકલ ઓગણીસ સ્વતંત્રતાનો અધિકાર છે એ બંધારણમાંથી હું આજે કાઢી નાખું છું તમારા જીવનમાં ફરક પડશે સાહેબ બોલી ના જે ગમતું હોય એ એક્સપ્રેસ ના કરી શકીએ કોઈ પાત્ર ગમતું હોય તો એને કહી ના શકીએ સાહેબ ઓગણીસમો અનુચ્છેદ કાઢી ના નાખાય જીવનમાં પથારી ભરી જાય હું તમને એમ કહું અનુચ્છેદ ચૌદ પંદર અનુચ્છેદ સોળ સત્તર કાઢી નાખું તમારા માટે કંઈ તકલીફ થાય સાહેબ બહુ તકલીફ થાય સમાનતા જતી રહે સાહેબ જિંદગીમાંથી હું તમને એમ કહું કે આમુખ કાઢી નાખું તમારા માટે કઈ તકલીફ થાય છે નથી લાગતું આમુખ નીકળી જાય તો તમારા પાસેથી કયો અધિકાર જતો રહેશે નહીં જાય આમુક જતું રહેશે શું વહીવટમાં કંઈ તકલીફ પડશે નહીં પડે આમુક જતું રહેશે શું સુપ્રીમ કોર્ટ કામ કરતું બંધ કરી દેશે નહીં કરે તો પછી આમુખની જરૂર શું છે હું તો એમ કહું આમુખને ફાળીને ફેંકી દઉં કામ શું છે આમુખના બંધારણમાં આમુખનું જરૂરિયાત શું છે હું સમજાવું કે શું જરૂરિયાત છે બહુ પુષ્કળ જરૂરિયાત છે આમુખની પણ હું તમને જે કહેવાનો છું એ બે રીતે બંને દલીલો કહેવાનો છું સૌથી પહેલા એ દલીલ રજૂ કરું કે આમુખ જરૂરી સુકામ નથી સુકામ અમુક મહત્વ એટલું બધું નથી ધરાવતું તો કે ઘણા બધા બંધારણ બંધારણવિદો એને શું કહે છે ઓર્નામેન્ટલ પાર્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન દેખાડાની બાબત છે સુશોભનની વસ્તુ છે આ ભારતીય બંધારણના એક ઘરેણા સમાન છે જેનાથી વધારે ફરક ન પડે કદાચ તમે હાર પહેરેલો હોય તો એ તમારા સ્ટેટસમાં વધારો કરે પણ હાર કાઢી નાખો તો તમારી મૃત્યુ ના થઈ જાય તમારું નાક દબાઈ દે શ્વાસ રોકાઈ જાય તો મૃત્યુ થઈ જાય હાર તમારા ગળામાંથી કાઢી લે તો મૃત્યુ ના થઈ જાય ભારતીય બંધારણમાં ઘરેણાં સમાન છે અમુક જે એના સુશોભનમાં વૃદ્ધિ કરે છે પણ અમુકને હટાવી લો તો બંધારણ પડી ના ભાંગે રાઈટ ઓકે તો ઘણા બંધારણ વિદોનો મુદ્દો છે એમનું મંતવ્ય છે જે બતાવે છે કે અમુક કોઈ વધારે મહત્વ નથી ધરાવતું ઓકે આ સિવાય ભારતીય બંધારણના આભૂષણો સમાન છે બંધારણમાં અમુક હોવું અનિવાર્ય નથી મેં કીધું એમ કે યુએસએ પહેલો એવો દેશ હતો કે જેણે પોતાના બંધારણ પહેલા અમુક લખ્યું ઘણા બધા દેશોના બંધારણ એવા છે કે જેમાં અમુક નથી છતાં બંધારણ છે બંધારણ કામ કરે છે દેશનો વહીવટ ચાલે છે ભારતનું ઓગણીસો પાંત્રીસનું જે એક્ટ હતું ઇન્ડિયન ગવર્મેન્ટનો એક્ટ હતો જે આપણે આઝાદ નહોતા થયા ત્યારે એ એ બંધારણમાં પણ નહોતું ઘણા દેશો એવા છે જેમાં બંધારણ લખાયેલું નથી અલેખિત બંધારણ છે એમાં ક્યાંય અમુક નથી હોતું છતાં દેશનો વહીવટ ચાલે છે બંધારણ કાર્ય કરે છે તો અલેખિત બંધારણો અથવા તો ઘણા લેખિત બંધારણોમાં પણ અમુક હોવું અનિવાર્ય નથી આ પણ શું બતાવે છે કે અમુકનું મહત્વ એટલું બધું નથી હવે એનાથી આગળ અમુક ન્યાયાલયમાં પડકારી શકાતું નથી નોન એન્ફોર્સેબલ ઇન કોર્ટ લઈને તમે કોર્ટમાં ના જઈ શકો કે ભાઈ આમાં ફલાણું ફલાણું લખેલું છે તો એ મને મળવું જોઈએ આમાં ફલાણું ફલાણું લખેલું છે તો સરકારે એવું કરવું જોઈએ એને કોર્ટમાં નથી પડકારી શકાતું હા એના સિદ્ધાંતોથી જે અનુચ્છેદો બંધારણમાં લખાયા છે એને તમે કોર્ટમાં પડકારી શકો પણ અમુકને સીધે સીધું કોર્ટમાં પડકારી શકાતું નથી તો ભાઈ કામનું શું એનાથી આગળ અમુક સરકારને કોઈ સત્તા આપતું નથી કે એને સત્તામાં કાપ મૂકતું નથી ઘણા બધા એવા અનુચ્છેદ હોય કે જે સરકારની સત્તા ઉપર કાપ મૂકે અથવા તો સરકારને સત્તા આપે અનુચ્છેદ ઓગણીસ જે સરકારને અટકાવે કે ભાઈ તમે કોઈને બોલતા ન રોકી શકો સ્વતંત્રતાનો અધિકાર છે એના ઉપર પણ અમુક આવી કોઈ વસ્તુ નથી કરતી ક્યાંય તમને એવું જોવા મળે કે આમુખના કારણે સરકારને કંઈ સત્તા મળે અથવા તો એની સત્તામાં કાપ મુકાય તો કે બિલકુલ નહીં એનાથી આગળ પ્રિયમબલ કે નોટ ઓવર રાઇટ એની સ્પેસિફિક પ્રોવિઝન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન જો આમુખ અને બંધારણના કોઈ અનુચ્છેદ વચ્ચે તકરાર જોવા મળે કંઈ વિરોધાભાસ જોવા મળે તો બંનેમાંથી માન્ય કોણ ગણાશે બંધારણનો અનુચ્છેદ આમુખ નહીં સમજાવો સાદા ઉદાહરણથી સમજાવો માની લ્યો કે તમે લગ્નની ઉંમરે પહોંચી ગયા છો ન્યૂઝપેપર ખોલો છો અને એ ન્યૂઝપેપરની અંદર કોઈ પેલી લગ્નની જાહેરાતો આવતી હોય મેજોરિટી આ જાહેરાતોમાં તમે જોશો ને એટલે ત્રણ શબ્દ લખેલા જોવા મળે સુંદર સુશીલ પઢી લીખી લડકી કે લઈએ યોગ્ય લડકે કી તલાશે દેખાવડી સંસ્કારી ભણેલી ગણેલી છોકરી માટે મુરતીઓ જોઈએ છે આ શું છે આ એનું આમુખ છે સમરી છે નાની ત્રણ શબ્દોમાં જ કહી દીધું કે છોકરી કેવી છે છોકરો જોઈએ છે પણ આ ત્રણ શબ્દો વાંચીને તમે માગુ લઈને એના ઘરે પહોંચી ગયા ઘરે ગયા પછી તમને ખબર પડી કે છોકરી માટે ત્રણ શબ્દો જે વાપરેલા હતા સુંદર સંસ્કારી ભણેલી ગણેલી કેટલું ભણેલી તો કે પહેલાં ધોરણમાં બીજો નંબર આવ્યો છે ત્યાં જઈને પછી દ્રાસકો પડે કે ચાલું આ તો ખોટું હતું અહીંયા કંઈક કીધેલું અલગ ને મળેલું કંઈક અલગ હવે મને કહ્યું કે સાચું શું પેલા ત્રણ શબ્દો સાચા ભણેલી ગણેલી સાચું કે પછી આ સાચું તો કે આ ડિટેલ ડિટેલ વસ્તુ સાચી હંમેશા એટલે યાદ રાખજો જ્યારે જ્યારે કોઈ તકરાર થાય બંધારણના કોઈ અનુચ્છેદ અને આમુખ વચ્ચે ત્યારે હંમેશા આવા કેસમાં કોણ જીતે તો કે આપણું બંધારણનો અનુચ્છેદ ડિટેલ વસ્તુને હંમેશા પ્રાવધાન આપવામાં આવે છે ક્લિયર આટલું તો કે આ એક દલીલો મેં રજૂ કરી તમારી સામે કે કેમ આમુખનું મહત્વ ઓછું છે હવે એનો કાઉન્ટર રજૂ કરો કે ભાઈ આ બધું તો ઠીક છતાં આમુખ મહત્વનું છે જો મહત્વનું ના હોત તો ફાળી નો નાખ્યો હોત આપણે પણ આમુખ છે અનિવાર્ય છે મહત્વનું છે એની દલીલો જોઈએ ઓકે હવે જો આજે હમણાં હું ચર્ચા કરી કે એમાંથી પ્રશ્નો કેવા બને વન ટુ માટે એક પ્રશ્ન છેલ્લી જ લાઈન કે જ્યારે જ્યારે આમ આમુખ અને બંધારણના કોઈ અનુચ્છેદ વચ્ચે કોઈ વિરોધાભાસ જોવા મળે તો કોને માન્યતા આપવામાં આવશે ડિટેલ વસ્તુને એટલે કે અનુચ્છેદને આ ઉદાહરણ મગજમાં રાખજો એટલે આવડી જશે હવે હવે જોઈએ કે શું કામ અનિવાર્ય છે આમુખ આભૂષણ સમાન છતાં અનિવાર્ય છે જરૂરી છે તમને હાથીના દાંતનું ઉદાહરણ આપું કે હાથીના જે દાંત છે આપણને ખબર છે કે દેખાડવાના ચાવવાના અલગ હોય પણ બે મોટા દાંત છે એ દેખાડવાના છે પણ હું તમને કહું કે જ્યારે હાથી ઉપર સિંહ અટેક કરે ને તો એ જ દાંતથી સિંહને પછાડી દે હાથી એક દાંતથી એક સિંહ ને બીજા દાંતથી બીજા સિંહ ને જરૂરી જ ભલે દેખાડવાના હોય પણ જરૂરી છે ક્યારેક તો કામ આવે ભલે ખાવામાં કામ ન આવે પણ સિંહ અટેક કરે ત્યારે એ જ દાંતથી સિંહને ભગાડી દેવામાં આવે મતલબ આમુખ અનિવાર્ય છે ભલે આભૂષણ આભૂષણ કરતા હોય પણ અનિવાર્ય છે કઈ રીતે સમજાવો આમુખ બંધારણની ટૂંકી પ્રસ્તાવના છે જે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને રજૂ કરે છે મેં તમને કીધું હતું કોઈ ફોરેનનો વ્યક્તિ છે એને ઇન્ડિયાનું બંધારણ આપો પાકિસ્તાનનું બંધારણ આપો ઇન્ડિયાનું બંધારણનું આમુખ જોઈને જે દેશે મતલબ કે દેશ છે પાકિસ્તાનના બંધારણના શબ્દ દેખાય એને લાગી આવશે કે બોસ અહીંયા ના જવાય મતલબ પ્રિયમ્બલ ઉપરથી આઈડિયા આવી જાય કે બંધારણ કેવું છે આપણા પ્રિયમ્બલ ઉપરથી જ વિશ્વમાં આપણા બંધારણની છાપ છતી થઈ જાય ઓકે એનાથી આગળ બંધારણથી અપરિચિત વ્યક્તિને બંધારણનો ટૂંકો ખ્યાલ આપી દે મેં કીધું એમ બંધારણના ઘડવૈયાના વિચારોને સમજવા માટે આમુખ ઉપયોગી છે હવે હું તમને એક સીધા શબ્દોમાં કહું કે બેતાલીસ બંધારણીય સુધારો તમારા મગજમાં આવી ગયો કે આમુખમાં સુધારો કરવામાં આવ્યો ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા સમાજવાદી ધર્મનિરપેક્ષ અને અખંડિતતા હું એમ કહું ઓગણીસો ને માં આ સુધારો થયો પછી જ શું ભારત ધર્મનિરપેક્ષ બન્યું એ પહેલા ધર્મનિરપેક્ષ નહોતું અને સાહેબ ભારત આઝાદ થયું પછીથી ધર્મનિરપેક્ષ જ છે તો પછી આમુખમાં શું કામ આ શબ્દો ઉમેરો તો કે લોકોને બતાવવા કે ભારતનું જે બંધારણના જે ઘડવૈયાઓ હતા એના વિચારો શું હતા તો કે એના વિચારો હતા કે દેશને ધર્મનિરપેક્ષ બનાવવાનો છે આ વિચારો સાથે આપણું બંધારણ રચાયું છે આ અમુખનું પ્રસ્તાવના જરૂરી છે કે જે આપણને સમજાવે કે આપણા ઘડવૈયાઓના વિચારો શું હતા એને કયા બેઝ ઉપર કયા વિચારો ઉપર બંધારણની રચના કરી છે અને એનાથી આગળ લાસ્ટ

ત્યારે ત્યારે આમુખનો સહારો લેવામાં આવે એક બાજુ સાહેબ બંધારણમાં અનુચ્છેદ પંદરમાં માં હું તમને ડિટેલ પછી કહીશ પણ અત્યારે થોડુંક તમને ખ્યાલ હોય કે એવું લખેલું હોય કે ધર્મ જાતિ જ્ઞાતિ લિંગના આધારે ભેદભાવ નહીં કરવાનો અને એક બાજુ એમાં જ લખેલું હોય કે અનામત આપી શકાય તો સાહેબ આ બે તો અલગ અલગ બાબત થઈ ગઈ હવે શું કરવાનું તમે સીધા કોર્ટમાં પહોંચી જાઓ એકમાં આમ લખું એકમાં આમ લખું સાચું શું કોર્ટને પણ મુશ્કેલી થાય કે ભાઈ સાચી વાત છે એક આમ લખેલું એકમાં આમ લખેલું હવે સાચું શું ગણવું ત્યારે ત્યારે કોર્ટ શેનો સહારો લેશે કોર્ટ સહારો લેશે આમુખનો જ્યારે જ્યારે બંધારણની જોગવાઈઓમાં વિરોધાભાસ જોવા મળે બંને વચ્ચે કંઈક તકરાર જોવા મળે ત્યારે બંને જોગવાઈઓ માટે એવા એવા વિવાદને નિવેડો લાવવા માટે આમુખનો સહારો લેવામાં આવે કે ભાઈ એક બાજુ અનામતની વાત છે એક બાજુ ધર્મ જાતિ જ્ઞાતિ લિંગના આધારે ભેદભાવ નહીં કરવાની વાત છે તો આમુખ જુઓ ત્યારે ખ્યાલ આવે કે એમાં લખેલું છે કે બંધારણમાં સામાજિક ન્યાય આપવામાં આવશે અને એટલે અહીંયા અનામતની જોગવાઈ છે કે જે લોકો આ સામાજિક રીતે પાછળ લઈ ગયા છે એને ન્યાય આપવા માટે આપણે શું આપેલું છે અનામત આપેલું છે તો જ્યારે જ્યારે આવો વિરોધાભાસ જોવા મળે બંધારણના અનુચ્છેદોમાં એની જોગવાઈઓમાં ત્યારે એનો વિવાદ ઉકેલવા માટે હંમેશા છેલ્લો રસ્તો શું અપનાવવામાં આવે તપાસવાનો તો આપણા માટે જરૂરી હોય કે ના હોય સુપ્રીમ કોર્ટને બંધારણના જોગવાઈઓનું અર્થઘટન કરવા માટે ખાસ જરૂરી છે તો હવે આપણા માટે જીપીએસસી વન ટુના ના એક આખો પ્રશ્ન પણ તૈયાર થઈ ગયો આ સિવાય આપણા માટે ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી અને વન ટુ માટે ઘણા બધા સવાલો તૈયાર થયા જો છુપાયેલા સવાલો હું તમને કહું છું કે સ્ટુડન્ટને ખ્યાલ નથી આવતો પ્રશ્નો કેવા હું સમજાવતો છેલ્લે હું પ્રશ્નો પણ કરાવીશ પણ અત્યારે સમજાવતો અહીંથી પ્રશ્ન બને કે ના બને ભારતીય બંધારણની જોગવાઈઓ વચ્ચે વિરોધાભાસ જોવા મળે ત્યારે એનું અર્થઘટન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે આમુખનો આ સિવાય હું તમને કહી ગયો એમ એક જ મિનિટ કઈ વાત કરી ગયો હું અહીંયા કે ભાઈ બંધારણના અનુચ્છેદ અને અમુક વચ્ચે વિરોધાવાસ ઉભો થાય તો માન્ય કોને રાખવામાં આવે બંધારણના અનુચ્છેદને તો એ પણ આપણે અહીંયા પ્રશ્ન સ્વરૂપે આવી શકે એના સિવાય આપણે સ્ત્રોતોમાંથી વાત કરીએ આ સિવાય આ પ્રશ્ન ખાસ અગત્યનો કે આમુખને ન્યાયાલયમાં પડકારી શકાય અમુકને ન્યાયાલયમાં ના પડકારી શકાય આવા તમને ઓપ્શન આપીને પૂછે આમુખ માટે શું સાચું છે યાદ રાખીશું આમુખને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં તો આવા ઘણા બધા પ્રશ્નો બનશે એને આપણે લાસ્ટમાં બી જોઈશું અત્યારે આગળ જઈએ હવે આમૂખનું મહત્વ જોઈ ગયા આમૂખનો સ્ત્રોત જોઈ ગયા આમૂખની આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ જોઈ ગયા હવે આમૂખને જોઈએ કે આમૂખ દેખાય છે કેવું છે કેવું અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકાસવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીએ છીએ અને શું લખ્યું છે છવ્વીસ નવેમ્બર અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે સોરી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ આ આપણા દેશના બંધારણનું આમુખ છે એની પ્રસ્તાવના છે એનો પહેલો જ શરૂઆતનો ભાગ છે ઇંગ્લિશમાં પણ મેં લખેલું છે હવે આમુખને તમે ધારીને જોવો ને તો આમાં ચાર બાબતો દેખાય છે મને કે આમુખમાંથી આપણને માહિતી શું મળે જાણકારી શું મળે ચાર જાણકારી મળે છે દેખાય તમને પહેલી જાણકારી આ છે અમે ભારતના લોકો પ્રશ્ન પહેલો ભારતના બંધારણમાં શક્તિનો સ્ત્રોત કોને માનવામાં આવે છે ભારતીય પ્રજા બંધારણમાં બંધારણની શક્તિ એને ક્યાંથી મળે છે આ બંધારણમાં સાર્વભૌમ કોણ છે અલ્ટિમેટ સત્તા કોની પાસે છે કોની પાસે ભારતીય પ્રજા પાસે આવું ક્યાં લખેલું છે અનુચ્છેદ કયો મને એક અનુચ્છેદ એવો ક્યો જેમાં એવું લખેલું હોય કે બંધારણ અથવા તો અલ્ટિમેટ સત્તા ભારતની પ્રજા પાસે છે એક અનુચ્છેદ ક્યો નથી ખાલીને ખાલી આવું ક્યાં લખેલું છે આમુખમાં અને એ બી પહેલા જ શબ્દમાં વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે આ બંધારણ બનાવ્યું અને અમે અમારી જાતને આ બંધારણ આપીએ છીએ મતલબ કે આ બંધારણને સક્તિ કોણ આપે છે અમે ભારતના લોકો હજી સમજીશું એ શબ્દને ડિટેલમાં સમજીશું પણ પહેલી વસ્તુ જે માહિતી મળે છે શક્તિનો સ્ત્રોત બીજી શું માહિતી મળે છે આ બંધારણના સિદ્ધાંતો કયા સિદ્ધાંતોના આધારે બંધારણ રચાયું છે તો કે પાંચ સિદ્ધાંતો સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક આ પાંચ સિદ્ધાંતોની માહિતી મળે છે કે એના આધારે આવું કંઈક ભારતીય બંધારણ બનશે ઓકે ત્રીજી શું માહિતી મળે છે અભિલાષા કેવું બનાવવું છે બંધારણ આકાંક્ષાઓ શું છે આપણી અપેક્ષાઓ શું છે આપણું એસ્પિરેશન શું છે તો કે ચાર આવી આકાંક્ષાઓ જોવા મળે છે ન્યાય ન્યાય મળવો જોઈએ બોસ આ સિદ્ધાંતો હોય ને આ સિદ્ધાંતો વડે આપણને પેલો તો ન્યાય મળવો જોઈએ બીજું શું મળવું જોઈએ બીજું બોસ સ્વતંત્રતા મળવી જોઈએ દેશ આઝાદ થાય તો બોલી હકવા જોઈએ જે માનવું હોય માની હકવા જોઈએ ત્રીજું શું મળવું જોઈએ ત્રીજું સમાનતા મળવી જોઈએ બકા એક વ્યક્તિ બીજો વ્યક્તિ બંને સમાન હોવો જોઈએ અને ચોથું મળી જળીને રહીશું બંધુતા આ બંધુતા ચાર આકાંક્ષાઓની આપણને માહિતી મળે છે ત્રણ વસ્તુ થઈ ગઈ શક્તિનો સ્ત્રોત ખ્યાલ આવ્યો સિદ્ધાંતો ખ્યાલ આવ્યા આકાંક્ષાઓ ખ્યાલ આવી ચોથું બંધારણ ક્યારે લા આસ્યો ક્યારે સ્વીકારવામાં આવ્યું બંધારણ ક્યારે અપનાવાયું એની માહિતી મળે છે એટલે કે તારીખ આપણને જાણવા મળે છે છવ્વીસ નવેમ્બર ઓગણીસસોને ઓગણપચાસ આખા બંધારણમાં બીજે ક્યાંય તારીખ નથી લખેલી અહીંયા લખેલી છે કે આ તારીખે ભારતનું બંધારણ બંધારણ સભાએ સ્વીકૃતિ આપેલું છે અપનાવ્યું છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ તો ચાર જાણકારી આપણને આપણા બંધારણમાંથી મળે છે સોરી અમુકમાંથી મળે છે હવે આ આખું અમુક ડિટેલમાં હું ભણાવીશ ચાર પાંચ છ લેક્ચર થાય તો ભલે થાય ડિટેલમાં સમજીશું તો બંધારણ આપણને સમજવાની વધારે મજા આવશે અત્યારે આગળ વધીએ જે નેક્સ્ટ મુદ્દો છે આપણો શું જાણકારી મળી ઘટકો શું છે તો કે ચાર ઘટક મેં કીધું એમ શક્તિનો સ્ત્રોત દર્શાવે છે અમે ભારતના લોકો ભારતીય બંધારણનું સ્વરૂપ એના સિદ્ધાંતો જાણવા મળે આપણને કેટલા તો કે પાંચ સિદ્ધાંતો જાણવા મળે સાર્વભૌમ સમાજવાદી ધર્મ નિરપેક્ષ લોકતાંત્રિક અને એક રહી ગયું પ્રજા સત્તા ઓકે ભારતીય બંધારણનો ઉદ્દેશ આકાંક્ષાઓ જાણવા મળે ચાર આકાંક્ષાઓ ન્યાય સ્વતંત્રતા સમાનતા બંધુતાના ઉપર બંધારણ આગળ અને છેલ્લે તારીખ મળે નવેમ્બર ઓગણીસો ક્લિયર થાય છે તો આટલી વસ્તુ આપણને જાણકારી પ્રાપ્ત થાય છે હવે આપણે આમુખ ભણવાની શરૂઆત કરીશું મેં તમને કીધું હતું અઘરું અઘરું ભણાવીશ મજા આવે એવું ભણાવીશ સરળ ભાષામાં ભણાવીશ પણ મારી સાથે સાથે આ વસ્તુઓને તૈયાર કરવાનું રાખવું પડશે તમને ત્રણથી ચાર કલાક હું ખાલી અમુક ભણાવીશ પણ એના વડે તમે બંધારણ ઝડપથી સમજી શકશો એ ગેરંટી આપીશ પણ એ ચાર કલાક ધીરજ રાખવી પડશે એ ચાર કલાક મહેનત તમારે કરવી પડશે હું મારું કામ કરીશ તમારે તમારું કામ કરવાનું છે આમુખ ભણવાની શરૂઆત કરાવું પહેલાં જ શબ્દથી એકણે એકથી છે પહેલો જ શબ્દ આમુખનો શું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો આ શબ્દ લખો જ શું કામ પહેલી વસ્તુ સમજાવું શું આપણું બંધારણ બન્યું પછી તમને પૂછ્યું હતું કે આ તમારે જોઈએ કે ન જોયું આમાં કોઈ ફેરફાર કરવા કે નહીં કરવા તમને ગમે કે નથી ગમતું અને અક્ષરો કલર બલર બધું રેડી કે નહીં તમને પૂછવામાં આવ્યું હતું નહીં તો કેમ તમે કહી દીધું કે આ બંધારણ તમે બનાવ્યું કારણ કે અહીંયા પહેલો શબ્દ લખાયો છે વી પીપલ ઓફ ઇન્ડિયા જો ઘણા બધા દેશોની અંદર બંધારણ બન્યા બાદ ઇલેક્શન પણ વોટિંગ પણ એના ઉપર કરાવવામાં આવે કે ભાઈ આ બંધારણ તમને યોગ્ય લાગે કે નહીં તમને આ માન્ય રહેશે કે નહીં આપણા દેશમાં તમે એમ કહેશો કે સાહેબ જે બંધારણ સભાએ બંધારણ બનાવ્યું ને એને તો આપણે જ ચૂંટીને મોકલેલી ને પણ એ બંધારણ સભા પણ પૂરેપૂરી ચૂંટાયેલી ક્યાં હતી ઘણા એમાં રાજાના પ્રતિનિધિઓ હતા જે રાજાએ એની રીતે મોકલી દીધેલા અને એ બીજા જે પ્રતિનિધિઓ હતા એ પણ પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા અને એ સમયમાં આઝાદ નહોતું ભારત ત્યારે બધાને વોટિંગ રાઇટ પણ ક્યાં હતો તો આવા સમયમાં તમે કઈ રીતે કહી શકો કે ભારતનું બંધારણ પૂરેપૂરું ભારતવાસીઓએ અપનાવેલું છે અથવા તો એમણે જ બનાવેલું છે એવું કઈ રીતે કહી શકો આવી કોઈ દલીલ ના કરે આવો કોઈ ડોટ ડાયો ના પાકે એટલે જ બંધારણના ઘડવૈયાઓએ શરૂઆત અહીંથી કરેલી છે કે ભાઈ અમે ભારતના લોકો અમે જ બનાવેલું છે એટલે કોઈ મગજમારી કરવી નહીં સમજાય છે કે આ વસ્તુ દર્શાવે છે કે ભારતના લોકો દ્વારા જ આ બંધારણ તૈયાર થયેલું છે ભલે આપણે એને ક્રિટિકલી એનાલાઇઝ કરી શકીએ આપણે એને ઉપર આરોપ લગાવી શકીએ કે ભાઈ નથી બનાવેલું આ તો બંધારણ સભાએ બનાવેલું છે ને એમાં ચૂંટાયેલા વ્યક્તિઓ બી નહોતા ઘણા બધા રાજાના પ્રતિનિધિઓ બી હતા આવું થયું હતું બી ખરી તમને કહું કેહર સિંઘ વિરુદ્ધ ભારતીય સંઘ ઓગણીસો નેવ્યાસીનો કેસ હતો એમાં સુપ્રીમ કોર્ટમાં સીધું પડકારી દીધું એક સ્ટેટમેન્ટ કે જે સ્ટેટમેન્ટ શું છે કે ભારતીય બંધારણની શક્તિ ભારતના લોકોમાંથી મળે છે એણે સીધું કહી દીધું કે આ બધું ખોટું છે આવું હોય જ નહીં ત્યારે સુપ્રીમ કોર્ટે બી આ કીધેલું એને લીગલ ફિક્શનની અવધારણા આપેલી માનીએ કે ભાઈ ભારતનું બંધારણ ભારતીય પ્રજાએ નથી બનાવેલું પણ આ માની લેવાનું તમારે આ કાયદાકીય એક કલ્પના છે પણ એને તમારે સ્વીકારી લેવાનું ઉદાહરણ આપું ઉદાહરણ આપું હું તમને પ્રશ્ન પૂછું કે શું તમારા માતા પિતા તમારા ભગવાન છે તમે શું કહેશો સવાલ જ નહીં સાહેબ માતા પિતા આપણા ભગવાન છે પણ શું સાચેમાં ભગવાન છે હું કહું ભગવાન હોય તો માગી લ્યો જીપીએસસીનું પેપર આપી દેશે તમને ના સાહેબ આપણે માનીએ છીએ કે એ ભગવાન છે આપણે માનીએ છીએ કે એ ભગવાન છે પણ સાચેમાં ભગવાન ભલે ન હોય આપણે માનીએ છીએ કે ભગવાન છે સાચેમાં ભલે ભારતના લોકોએ ન બનાવેલું હોય પણ આપણે માની લેવાનું સુપ્રીમ કોર્ટે કીધું એમ કે ભારતના લોકોએ બનાવેલું છે સાહેબ આ તો ચીટિંગ થઈ ના ચીટિંગ નથી થઈ મા બાપને જ્યારે આપણે ભગવાન કહીએ છીએ ત્યારે મા બાપનું સ્તર આપણે ઊંચું ઉઠાવવા માટે એમને ભગવાન કહીએ છીએ સો ટકા કે નહીં તો એ જ રીતે જ્યારે આપણે કહીએ કે ભારતના લોકોએ બંધારણ બનાવ્યું તો ભારતીય પ્રજાના સ્તરમાં વૃદ્ધિ કરવા માટે આપણે કહીએ છીએ કે આ બંધારણ ભારતીય પ્રજાએ બનાવેલું ગળે ગુરુત્ર એવું હવે કે હા હવે સમજાયું સાહેબ આ બરાબર છે કે ભાઈ આપણે કહીએ છીએ કે ભારતના લોકોએ બંધારણ બનાવ્યું તો એમનું સ્તર અહીંયા વધે છે એમની મહત્તા અહીંયા વધે છે અને એટલે સુપ્રીમ કોર્ટે કીધેલું કે ભાઈ આ કલ્પના તો તમારે માની લેવાની છે ઓકે તો ભારતીય પ્રજા સાર્વભૌમ સત્તા ધરાવે છે એ વસ્તુ એક અમે સમજીએ યુકે અંદર સાર્વભૌમ સત્તા કોણ છે અલ્ટિમેટ બોસ કોણ છે તો કે ત્યાં રાજા કે રાણી પણ ભારતમાં ભારતમાં અલ્ટિમેટ બોસ કોણ છે પબ્લિક અને એ વસ્તુ ક્યાં આપણને જોવા મળે અહીંયા અમે બંધાણ બનાવ્યું છે બોસ તો અમે જ કોણ છીએ અલ્ટિમેટ સાર્વભૌમ અમે જ સત્તા છીએ અને એ વસ્તુ પણ અહીંયા દર્શાવે છે એનાથી આગળ અન્ય દેશોના બંધારણની જેમ મેં કીધું એમ કે સુકામા શબ્દ વાપરેલો છે જો અન્ય દેશોના બંધારણની જેમ અલાયદા અનુચ્છેદમાં સાર્વભૌમત્વ પ્રજામાં નિહિત થયેલું હોવાની જોગવાઈ કરાઈ નથી ક્યાંય તમને એવું લખેલું નહીં દેખાય કે પ્રજા બોસ છે ક્યાંય કોઈ અનુચ્છેદમાં લખેલું નહીં દેખાય કે પ્રજા વાસ્તવિક સત્તા ધરાવે છે અથવા તો સાર્વભૌમત્વ ધરાવે છે એટલે અહીંયા શબ્દ મૂકી દીધો છે કે ભાઈ સાર્વભૌમત્વ કોનું છે કોણ અલ્ટિમેટ પાવર છે તો કે પ્રજા એનાથી આગળ બંધારણ સભા સંપૂર્ણપણે મેં કીધું એમ પ્રજાની પ્રતિનિધિ હતી એમ કહી શકાય નહીં આપણે ઘણા રાજાના પ્રતિનિધિઓ હતા ઘણા ચૂંટાયેલા હતા તો આ શબ્દ મૂકવો જરૂરી બને છે જેથી વિવાદ ન થાય કે ભાઈ આ બંધારણ કોને બનાવ્યું તો કે ભારતીય પ્રજાએ વી ધ પીપલ એટલે કે આપણે આ બંધારણ બનાવેલું છે ભારતની પ્રજા અલ્ટિમેટ સાર્વભૌમ અલ્ટિમેટ સૌરેન છે ભારતની પ્રજા પ્રજા દ્વારા આ બંધારણને શક્તિ મળે છે આ બધી ભાવનાઓ દર્શાવવા માટે આ શબ્દ અહીંયા લખવામાં આવેલો છે તો મિત્રો આશા રાખું છું આ બધી બાબતો તમને ડિટેલમાં સમજાતી હશે બધા કન્સેપ્ટ તમને સમજાતા હશે હવે આજનો લેક્ચર અહીંયા રાખું છું ચાર માહિતીના સ્ત્રોત છે જે આપણે ભણવાના છે અમુક માટે પહેલું શું ભણવાનું છે બની ગયા બી ધ પીપલ એટલે કે શક્તિનો સ્ત્રોત શું છે આ ભણવાનું છે બતાવી દો તમને ફરીથી એકવાર આ ચાર વસ્તુ ભણવાની છે આપણે અમુક માટે શક્તિનો સ્ત્રોત અમે ભારતના લોકો ભણી ગયા સમજી ગયા સુકામ આ શબ્દ વાપરાયેલો છે બીજું સિદ્ધાંતો આ પાંચ સિદ્ધાંતો ભણવાના છે નેક્સ્ટ લેક્ચરથી આજ ચાલુ કરીશ ઉદ્દેશ્યો આકાંક્ષાઓ શું છે એ ચાર આકાંક્ષાઓને સમજાવવાનું શરૂ કરીશ અને બંધારણ સ્વીકાર્યાની તારીખ એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો પચાસ એમાં કંઈ સમજવાનું નથી અલ્ટિમેટ આ પાંચ સાત બાબતો હજી આપણે ખાસ સમજવાની છે નેક્સ્ટ લેક્ચરથી એની શરૂઆત કરીશ પણ ફરી એકવાર હું આશા રાખું છું તમે તમારી રીતે મહેનત શરૂ કરજો સમયાંતરે આવીને હું આ રીતે ઇન્ડિયન પોલિટીને આગળ વધારતો રહીશ ડિટેલમાં તમને સમજાવતો રહીશ હજી આમુખના પાંચ લેક્ચર થાય તો પાંચ બનાવીશ પણ ગળે ભૂંટળો ઉતરવો જોઈએ ક્લિયર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આ જ રીતે અભ્યાસ કરતા રહો મહેનત કરતા રહો થેન્ક યુ ઓલ ધ બેસ્ટ